नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, मजा माने आज आपने भणीशु धोरण 4 विषय गुजराती कूहू। विषय गुजराती कूहू अगाऊ आपने लेक्चर दरमियान पाठ 9 કમળ જળ કમળ જળ કમળ જળ કમળ એના ભાગ 1 અને ભાગ 2 જોયા। ભાગ 1નું લેસન પણ કર્યું આપણે, ભાગ 2નું પણ લેસન આપણે કર્યું છે। હવે આજે આપણે ભાગ 3 જોઈશું, પાઠ 9નો ભાગ 3 જોઈશું અને એનું અધ્યયન અને કેવી રીતે આપણે ભાગ 1 અને ભાગ 2માં સરસ રીતે આપણે શીખ્યા એનું લેસન કર્યું, એ જ રીતે આપણે આજે ભાગ 3 જોઈશું। એનું સરસ રીતે ચયન એટલે કે એનું સ્વાધ્યાય, એના લગતા પ્રશ્નો એ બધા શીખીશું અને સાથે સાથે એનો હોમવર્ક જે આપણું આવશે એ કરીશું। તો ચલો ચાલુ કરીએ ભાગ 3 પાઠ 9। ફરી કરીએ ધમાલ, ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી। શું તમારે ફરી એ ગીત ગાવું છે? બધાની ઈચ્છા છે કે ધમ્મા ચકડી ગીત આપણે વારંવાર ગાઈએ। તો ચલો કાલે પહેલા ભાગમાં ગાયું હતું, બીજા ભાગમાં તો આપણે જળ કમળવાળું ગીત ગાયા, તો ચલો ને આજે ફરી એ ગીત ગાઈ લઈએ ધમ્મા ચકડીવાળું। ધમ્મા ચકડી મજા આવે છે નહીં? તો ચલો જોઈ લઈએ એક વખત ફરીથી એ ગીત ધમ્મા ચકડી। ચલો ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ તમારું નામ, ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ। સીધા રસ્તે વાકા ચૂકા પગલા માંડુ લાંબા ટૂંકા, પાન વીણું ભીના સૂકા ભેગા કરું ડાળી ઠૂંઠા। પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, ધમ્મા ચકડી ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ તમારું નામ ને। આટા મારું આડા અવળા, કપરા પહેરું ઊંધા સવડા, રમવા જવા માટે બોલો, પથરા વીણું ગોળ લિસ્સા મણકાથી હું ભરું ખિસ્સા, પૂછો નહીં એ બધાનું શું છે હવે મારે કામ, ધમ્મા ચકડી ધમ્મા ચકડી મારું નામ, ડાયું ડાયું કરવાનું કે કહેવાનું એ તારું કામ। મજા આવે છે નહીં વારંવાર આ કવિતા સાંભળવાની? તો ચલો હવે આપણે પાછા આપણા સવાલ જવાબ ઉપર આવી જઈએ, સ્વાધ્યાય ઉપર। તો થઈ ગયું, હવે શું છે પ્રશ્ન પૂછ્યો છે સરસ મજાનો, લાગુ ન પડતો શબ્દ છે કે વાક્ય પૂરું કરો। કે વાક્ય આપેલું છે એમાં બે જવાબ પણ આપેલા છે, એમાં જે ખોટો શબ્દ હોય એના પર આપણે ચેકો મારવાનો છે અને ખોટા પર ચેકો મારીશું સાચો શબ્દ રહેશે એ આપણો આખો જવાબ પણ અને સવાલ જેવું પણ થઈ જશે। તો જોઈએ જો શું છે। એક નંબરમાં ગોવાળિયા ગોકુળ અને મથુરા પાસ ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા। હવે ગોવાળિયાઓ ક્યાં રમતા હતા, ગોકુળ કે મથુરા ગામમાં? તો ગોવાળિયો ક્યાંના હતા, ગોકુળના। તો મથુરા શબ્દ આપણો ખોટો છે, તો મેં મથુરા પર ચેકો માર્યો છે। તો પછી કેવી રીતે વાક્ય બને જોઈએ, ગોવાળિયા ગોકુળ ગામ પાસેની યમુના નદીના કાંઠે રમતા હતા। ચલો બે નંબર જોઈએ, કૃષ્ણએ દડાને એવો ફેંક્યો માર્યો કે એ નદીમાં ગયો। એમણે કૃષ્ણ ભગવાને તો કંઈ દડો ફેંક્યો ન હતો, એમણે ગીલી દંડો રમતા હતા, ગેડી દડો કે ગીલી દંડો જે કહીએ હતી, તો એનાથી એમને દડો વાગ્યો માર્યો હતો, એમનો દાવ આવ્યો હતો, તો એમણે માર્યો હતો। ફેંક્યો એ ખોટો શબ્દ છે, તો ફેંક્યા ઉપર ચેકો મારો અને માર્યો શબ્દ રહેવા દેવાનો। તો શું થશે વાક્ય, કૃષ્ણએ દડાને એવો માર્યો કે એ નદીમાં ગયો। ત્રીજું વાક્ય, એક ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મિત્રની મોટા ભાઈની વાત માની જશે, પણ કૃષ્ણ કોઈની વાત માની એવા હતા નહીં। તો અહીં મિત્ર શબ્દ ખોટો છે, મિત્રની મોટા ભાઈ શબ્દ સાચો છે। તો વાક્ય બનશે, એક ગોવાળને લાગતું હતું કે કૃષ્ણ મોટા ભાઈની વાત માની જશે। પરીક્ષા દરમિયાન પૂછાય ખોટો શબ્દ છે એકવાર, તો બહુ ખાસ ધ્યાન રાખજો મિત્રો હો,
ભૂલ ના પડે, નહીં તો પછી તમે ભૂસી ઘૂંટી ઘૂંટીને કાળું કરી અને પેપર ફાડી નાખો એવું પણ ન કરતા, વ્યવસ્થિત સરસ સુંદર રીતે એક કે બે વખત ઉપર લાઈન કરવાની. કૃષ્ણને ડર ભરોસો હતો કે તે પોતે દડો લાવી શકશે. ડર હતો એવું આવે નહીં, ભરોસો જ હતો ને. તો ભરોસો શબ્દ આપણો સાચો છે, ડર ખોટો છે, એના પર છેકો મારો. કૃષ્ણને ભરોસો હતો કે પોતે દડો લાવી શકશે. પાંચ નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓ વિનંતી કરતી હતી કે આજ્ઞા, આજ્ઞા અને વિનંતી બે ઓપ્શન આપ્યા છે. તો આપણે કઈ આજ્ઞા કરી કે જાઓ ભાઈ પાછો વળી જાય, ના કગરતી હતી ને તો વિનંતી આવશે. કૃષ્ણને પાછા જવા માટે નાગણીઓ વિનંતી કરતી હતી. છ નંબર, નાગણ નાગને સ્વામી કે સખા કહે છે. સ્વામી એટલે પતિને કહેવાય, સખા આપણા ભેરુબંધ એટલે કે ફ્રેન્ડ મિત્રને કહીએ તો એ સ્વામી કહેતી હતી. સખા ઉપર આપણે ચેકો મારો, નાગણ નાગને સ્વામી કહે છે. સાત નંબર જોઈએ, નાગણ કૃષ્ણને સમજાવતા કહે છે કે તને તારા ભાઈએ દુશ્મને અહીં મોકલ્યો છે. ભાઈ તો મોકલે નહીં, દુશ્મને એ શબ્દ સાચો છે. તો ભાઈ શબ્દ ઉપર આપણે ચેકો મારવાનો છે. તો જવાબ થશે, નાગણ કૃષ્ણને સમજાવતા કહે છે તને તારા દુશ્મને અહીં મોકલ્યો છે. કેમ કે ફૂફાળા મારતો કાલિયો નાગ એ કૃષ્ણને નુકસાન કરવાનો હતો માટે. હવે આગળની પ્રવૃત્તિ શું છે વિદ્યાર્થી મિત્રો? નાગ માથે નટવર, વાર્તા તમારા શિક્ષક પાસેથી સાંભળો, ત્યારબાદ વાર્તાનું નાટકીય રીતે વર્ગમાં અને પ્રાર્થના સભામાં રજૂ કરો. એ આપણે યોગ્ય પરીક્ષાલક્ષી કે આપણા અભ્યાસલક્ષી જરૂરી છે નહીં. હવે જોઈએ શું છે, જોડકા જોડો, સરસ મજાના જોડ. પાછા જોડકા એમ ડાયરેક્ટ જોડવાના નથી હો, એમાં પાછું ટ્વિસ્ટ છે. અવિભાગના પ્રશ્નોના જવાબ, આ અવિભાગ છે, આ બધા પ્રશ્નો પાછું શું કીધું છે એમાં જુઓ. પાછા બ વિભાગમાં છે, આમાં છે પણ કેવી રીતે તમે ડાયરેક્ટ એને લખી દેવાના, ના જ બ વામાં જુઓ. જવાબમાં શબ્દો છાપા ધા જો શું છે, આઘા પાછા થઈ ગયા છે. સાચો જો છે ને, જવાબ શોધીને વાક્યો રસખાને સરખા કરો. અવિભાગમાં આપેલી જગ્યામાં ઝીણા ઝીણા અક્ષરથી લખો. હવે આપણને અહીં ઝીણા ઝીણા અક્ષરેથી લખવાનું કહેલ છે, જો તમે લખવા હોય તો લખજો, નહીં તો આપણે સ્વાપોથીમાં તો લખવાના જ છીએ. તો નાગનું નામ શું હતું, સવાલ પૂછે છે. આપણને ખબર છે નાગનું નામ કાલિય નાગ હતું. હવે આપણને જવાબ ગોતવો હોય તો ચલો આ રીતે, નાગનું નદીમાં કાલિય નાગ હતું રહેતા નામ. તો આપણે ચલો એને સરખી રીતે ગોઠવીએ ત્યારે થાય છે ને, શું થાય, નદીમાં રહેતા નાગનું નામ કાલિય નાગ હતું. જવાબ શું આવશે, આ જ આવશે, નદીમાં રહેતા નાગનું નામ કાલિય નાગ હતું. યશોદાને કોણ ફરિયાદ કરતું હતું, તો આ વિશે યશોદા, તો સીધું વાક્ય બનાવીએ ત્યારે શું થશે એનો જવાબ જોઈએ. ત્યારે યશોદાને જોવું છે ને કેવી રીતે, આ યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી. ખબર પડી, ગોપીઓ દરરોજ કૃષ્ણની ફરિયાદ યશોદાને કરતી હતી. ખાસ યાદ રાખજો, યશોદાને ગોપીઓ દરરોજ કૃષ્ણ વિશે ફરિયાદ કરતી હતી. અહીં આપણે સ્વપોથીમાં ચલાવીશું ત્યારે જવાબ સાથે લખીશું, ત્યારે ખૂબ ધ્યાન રાખજો. નદીમાં કોણ ગયું એ તો આપણને ખબર છે, કૃષ્ણ ભગવાન લાવવા યમુના કૃષ્ણ પાછો માટે નદીમાં ગયા દડો. તો એનું સીધું શું થશે, નદીમાં આવાળું વાક્ય લે, તો કૃષ્ણ દડો લાવવા
દડો પાછો લાવવા માટે યમુના નદીમાં ગયા. તો શું કરીશું? કૃષ્ણ દડો લાવવા પાછો લાવવા યમુના નદીમાં ગયા. પરીક્ષા દરમિયાન આ રીતે આડાવડાની સામે સાચો આપણે આડાવડા જવાબ હશે, પણ આ વાક્ય સીધા હશે, વાક્ય સીધા હશે, આ રીતે આડા આપ્યા હશે નહીં. કૃષ્ણ વિશે બલભદ્ર શું કહેતા હતા? શું કહેતા હતા કૃષ્ણ ભગવાન વિશે બલભદ્ર? કે કૃષ્ણ કાયમ પોતાનું ધાર્યું જ કરે, કોઈની માને કોઈની વાત માને જ નહીં. તો આ વાક્ય આપણું આવશે. કૃષ્ણ માખણ કેમ ચોરતા હતા? બધા બાળકોને ખાવા માટે કૃષ્ણ ભગવાન માખણ ચોરતા હતા. તો આ વાક્ય આવશે. બધા બાળકોને ખાવા માટે ખાવા મળે માટે માખણ ચોરતા હતા. તો આ જોડકા છે, આડા અવળા છે, પરીક્ષા દરમિયાન સીધા જ પૂછાશે, આવું આડવું વાક્ય પૂછાશે નહીં. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શું કીધું છે જુઓ તો, પગની આંટી મારી કૃષ્ણની જેમ એક મિનિટ સ્થિર ઊભા રહો. કાલીય નાગ ઉપર જ્યારે એમણે કર્યું હતું ને નૃત્ય, ત્યારે કેવી રીતના પછી છેલ્લે વાંસળી વગાડતા, એક પગ જમણી બાજુનો પગ ડાબી બાજુ, ડાબી બાજુની પગ જમણી બાજુ, એમ કરીને આંટી મારી હતી ને, ચોકડી પાડી હતી ને, એ જ રીતે ગુણાકારને. ત્યારબાદ પ્રશ્નોના જવાબ બે ત્રણ વાક્યમાં લખો, એક વખત ઊભા રહીને જુઓ, અને પછી જ આ બધા સવાલ જવાબ આપણે લખવાના છે. કૃષ્ણને સમજાવતા ગોવાળિયાઓએ શું શું કર્યું? કાલીય નાગ વિશે બે ત્રણ વાક્ય લખો. નાગણે કૃષ્ણને પાછા મોકલવા શું શું કર્યું? નાગ અને કૃષ્ણના યુદ્ધ વિશે લખો. કૃષ્ણની કઈ વાત તમને સૌથી વધુ ગમી? આ બધા સવાલ જવાબ સ્વાપોથીમાં છે. સ્વાપોથીમાં એ હું તમને હમણાં વ્યવસ્થિત રીતે સમજાવીશ, અને એ તમારું લેસન રીતે આપવા થશે. આપણે ઓનલાઈન નહોતા ભણતા, ઓફલાઈન હતા, સ્કૂલમાં આવતા હતા ત્યારે તમને ખબર જ છે કે હું ચોપડીમાં તમને નહોતી લખાવતી. ચોપડીમાં આપણી દરેક સ્વાધ્યાય, દરેક પ્રવૃત્તિ, જે કોઈ સવાલ પ્રશ્ન આવતા હોય આપણે સોલ્વ કરતા લખતા હતા. શેમાં? બધું સ્વાપોથી. ચોપડી આપણી કરતા એટલે કે બગાડતા ન હતા, બધું આપણે સ્વાપોથીમાં લખવાનું, પછી એમાંથી જ લેસન લેવાનું. કેમ કે ચોપડીમાં એક સવાલ અહીં આપ્યો હોય, પાછા ચાર સવાલ અહીં આપ્યા, પાછળના સવાલ જ્યાં પાછા બીજી આપ્યા હોય, એવું આડું અવળું આપેલ હોય છે. હવે આગળની પ્રવૃત્તિ છે. આ બધી પ્રવૃત્તિ હું તમને સમજાવું છું જવાબ સાથે. આ જ પ્રવૃત્તિઓ પાછી સ્વાપોથીમાં આ જ રીતની પાછી ને પાછી છે, એટલે તમારે બે વખત અભ્યાસ થશે, ચોપડીનો પણ થશે અને સ્વાપોથીનો. તો બરાબર ધ્યાનથી જોજો અને અભ્યાસ કરજો. ચલો આગળ શું પ્રવૃત્તિ કીધી છે? કૌંસમાં આપેલ શબ્દોની મદદથી વાક્ય પૂરા કરો. ખાલી જગ્યા પૂરી એ રીતે, પરંતુ એ વાક્ય પૂરી અને આપણું વાક્ય પૂરું થાય છે એ જોવાનું છે. કોકમાં બે ઓપ્શન છે, કોકમાં ત્રણ ઓપ્શન આપેલા છે. પહેલી ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને સમજાવ્યો કે સમજાવીશ? તો ખાલી જગ્યામાં આવશે સમજાવીશ. તો યશોદા માતા કહે સાંજે કૃષ્ણ આવશે ત્યારે એને સમજાવીશ. બલભદ્રે ઘણી રાહ જોઈ પરંતુ કૃષ્ણ ન આવ્યા. ન આવ્યા, આવતા નથી, નહીં આવશે એટલે એ એકલા ગયા. ન આવ્યા એટલે એ એકલા ગયા. ગોવાળોએ આજે ગીલી દંડા રમવાનું નક્કી કર્યું હતું. કરશે કે કરે છે? કર્યું હતું, પણ પછી અગરપાટો રમ્યા. ચોથી ખાલી જગ્યા. નિશાળમાં રિસેસનો સમય વધી જાય તો બહુ મજા પડે. ફટાકથી એ તો આવડી જ જાય આપણને, પડે છે કે પડી, બહુ મજા પડી એવું કંઈ નહીં, પડે. આ વાક્ય તો આપણને લગતું જ છે એટલે ફટાકથી આપણે એનો જવાબ આપી શકીશું. હજુ તો છોડ નાનો છે, એકાદ મહિના પછી એને ફૂલ
આવશે, ફૂલ આવે એવું કહેવાય નહીં, આવે છે એવું નહીં. આ મેં તમને શીખવાડ્યું હતું, કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ એ જેવું જ છે, પડી ને ખબર. હવે આગળ જોઈએ શું છે. કૌંસમાં આપેલ શબ્દો યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યમાં યોગ્ય જગ્યાએ ગોઠવો. તો યોગ્ય જગ્યાએ ગોઠવવાનું છે, પછી પાછું એનું એ વાક્ય નીચે લખવાનું છે. અમે આવતા વર્ષે ગિરનારનો પ્રવાસ કરીને કે કરવાના, તો એમાં શું આવશે, કરીશું. આવતા વર્ષે પ્રવાસ કરીશું. બહુ ટક ટક ન કરીશ, સાહેબ આવશે તો તને વઢશે, આવશે તો તને વઢશે. મને આ કવિતાનો રાગ આવડે છે, મને મારા દાદાએ શીખવ્યો છે. અહીં લખીશું શીખવ્યો છે. સાહેબ કશું કહે, અહીં લખીશું કહે, તો ખબર પડે ને કે આજે મેદાનમાં શું રમવાનું છે. નદીમાં તો અમારે તરવું છે, પણ અમને કોઈ જવા દે તો ને. આ રીતે વાક્ય બનશે. આપણે આ વાક્ય સ્વાપોથીમાં છે એટલે આપણે એમને વ્યવસ્થિત તેમાં લખીશું. ચાલો પાછા આવી ગયા ધમ્મા ચકડીમાં. ચાલો ગાઈએ ગીતડું ધમ્મા ચકડી, ધમ્મા ચકડી મારું નામ. વારંવાર એકનું એક ગીત ગવાય નહીં. હવે આગળ જોઈએ, વારંવાર એક ગીતનું ગવાય, હમણાં તો આપણે ગાયા હતા એટલે હવે ગવાય નહીં. મુખ્ય વાક્યના આધારે ટૂંકમાં જવાબ લખો. ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જંગલમાં જાય. હવે આ રીતે અહીં બતાવ્યા છે એમ આપણે પ્રશ્ન બનાવવાના છે, એને એના જવાબ કૌંસને યોગ્ય લગતા હોવા જોઈએ, કૌંસને યોગ્ય લગતા હોવા જોઈએ. એ જ સવાલના જવાબ આવવા જોઈએ, બીજા આવવા જોઈએ નહીં. તો શું કીધું છે, ગામના છોકરા દરરોજ સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જાય છે. તો ગામના છોકરા એ જવાબ છે. દરરોજ જંગલમાં કોણ જાય છે, ગામના છોકરા. હવે બીજી રીતે ગામના છોકરા ક્યાં જાય છે, જંગલ. આ જ છે વાક્ય, એનો જ જવાબ આપવો જોઈએ. ગામના છોકરા ગાયો ચરાવવા જંગલમાં ક્યારે જાય છે, દરરોજ સવારથી સાંજ સુધી. ગામના છોકરા દરરોજ જંગલમાં શા માટે જાય છે, ગાયો ચરાવવા. આ રીતે આપણે દરેક સવાલના જવાબ કરવાના છે. જે આપણી સ્વાપોથીમાં છે અત્યારે મેં તમને એની રીત સમજાવી દીધી છે, જ્યારે સ્વાપોથી લખીશું ત્યારે આપણે એમાં સમજીશું, સ્વાપોથીમાં ભરીશું ત્યારે આપણે. હવે અહીં છે કૃષ્ણ, તો પછી આપણે એમ લગાય કે નદીના તળિયા સુધી કોણે ડૂબકી લગાવી, તો કૃષ્ણએ. પછી એમ કહીએ કૃષ્ણએ ક્યાં ડૂબકી લગાવી, નદીમાં. કૃષ્ણએ નદીમાં ક્યાં સુધી ડૂબકી લગાવી, તળિયા સુધી. પછી એમ કહે કૃષ્ણે નદીમાં શું કર્યું, ડૂબકી લગાવી. એ રીતે આપણે સવાલ બનાવવાના છે, બાજુમાં જવાબ આપણી રીતે કરવાના છે. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. બે વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ આપેલું છે, ફૈઝાન બજારમાં ગયો, ફૈઝાનને પેન ખરીદવી હતી. ફૈઝાન બજારમાં ગયો કારણ કે તેને પેન ખરીદવી હતી. આ પણ એના જેવું જ બન્યું, પેન ખરીદવા માટે ફૈઝાન બજારમાં ગયો. તો એના પણ બે જવાબ થયા ને એમ. આના પણ, અમે મેદાનમાં ગયા, અમારે ગીલી દંડો રમવો હતો. અમે મેદાનમાં ગયા કારણ કે અમારે ગીલી દંડો રમવા હતા. ગીલી દંડો રમવા માટે અમે મેદાનમાં ગયા. આ જ રીતે પાછેસ્તા જવાબ બનાવવાના છે. પછી એડી પર ઊભા થાઓ, આ લખવાના નથી, આમાં ચોપડીમાં કશું લખવાનું નહીં, ચોપડીમાં લખવાનું નથી. અત્યારે સમજવાનું છે, આ માત્ર સમજવાનું છે. એડી પર ઊભા થાઓ, હાથ ઊંચા કરી સ્થિર ઊભા રહો, જૂથમાં બેસી જાઓ. હવે ઉદાહરણ પ્રમાણે કરવાના છે. વાક્ય સાચું જ રહે તે જ રીતે વધુ શબ્દો ઉમેરી વાક્યને લંબાવતા, એક વાક્યને એક વાક્યમાંથી આપણે ઘણા બધા વાક્ય બનાવવાના છે. એક આગો પાછો કરતાં કરતાં આપણે બધા શબ્દો ઉમેરવાના છે. શીતલ રમતી હતી, શીતલ સવારે રમતી હતી, શીતલ દરરોજ સવારે રમતી હતી. વાક્ય તો શું છે, ખાલી માત્ર એટલું જ છે કે શીતલ રમતી હતી. એ ઉપરથી આપણે કેટલા બધા વાક્ય બની જાય.
तो એ રીતે આડાઅવળા વાક્ય છે. તો આ જ રીતે આપણે આ બધા વાક્ય બનાવવાના હોય છે. આ બધું અહીં તમને હું સારી રીતે સ્વપોથીમાં હમણાં બતાવું છું. પછી એ જ રીતે આ બધી પ્રવૃત્તિ હું તમને સમજાવું છું. જ્યારે તમે ઓફલાઈન શાળામાં આવતા હતા ત્યારે તમને ખબર છે કે આ બધું સ્વપોથીમાં જ, તો આ માત્ર આપણે અત્યારે સમજવાનું જ છે, માત્ર સમજવાનું અને ભરવાનું સેવા છે સ્વપોથીમાં, જે વ્યવસ્થિત અને યોગ્ય રીતે આપેલ છે. આમાં જગ્યાનો પણ અભાવ છે અને સવાલો વ્યવસ્થિત આપણને ફાવે એ રીતે છે નહીં. પછી આપણે અહીંયા ફરીથી ધમ્મા ચકડીનું ગીત આવી ગયું. નીચેના વાક્ય વાંચો અને લીટી દોરેલા શબ્દો ધ્યાનથી જો. એક સસલું થોડું હોય, જંગલમાં તો ઘણા સસલા હોય. આ મેં તમને શીખવાડ્યું હતું એક વચન ને બહુ વચન એના જેવું છે. એક સસલું કેવું, વધારે સસલા એ કેવું કહેવાય, બહુ વચન, બહુ વચન એ રીતે. સિંહ તો એકલો સસલો, એક સસલો એક પાછું કેવો કહેવાય, અને દસ સસલા કહેવાય. આ શું છે, આ એક વચન છે ને આ બહુ વચન. એ જ રીતે હું થેપલા લાવ્યો છું, હું છું. તું સુખડી લાવ્યો છે, ખાવાની મજા પડે, હું છું તું છે. તુંની જોડે શું વપરાયું એ આપણે જોવાનું છે. નામ સર્વનામ એ પણ મેં તમને શીખવાડેલા છે. બલ્લુ આજે સફાઈ કરે છે, આવતીકાલે પણ કરશે. આ એક કાળ, વર્તમાન કાળ અને ભૂતકાળ શીખ્યા હતા એ રીતે છે. હું મામાના ઘરે ગઈ હતી, મારો ભાઈ ફોઈના ઘરે ગયો હતો, અમે એક જ દિવસ ગયા હતા. છોકરી હું ગઈ હતી, છોકરો ભાઈ છે, ગયો હતો. ભાઈ અને બહેન અમે થયા અને ગયા હતા. ગઈ હતી, ગયો હતો અને ગયા હતા. આ છોકરી માટે, છોકરા માટે અને બંને ભેગા મળે ત્યારે બહુ વચન થયા ત્યારે ગયા હતા. હવે ત્રણ ત્રણ વાક્ય આપેલા છે, એમાં જે સાચું વાક્ય ઓળખીને લખવાનું છે. અહીં એક મજેદાર વાર્તા વાંચી કારણ કે મને મજા પડી, આવું હોય. એક મજેદાર વાર્તા વાંચી તેથી મને મજા પડી ગઈ, વ્યવસ્થિત વાક્ય લાગે છે. એક મજેદાર વાર્તા વાંચી પણ મને મજા પડી ગઈ, પણ આવે. બીજા નંબરનું વાક્ય છે એ સાચું, એ અહીં લખીશું, ચોપડીમાં લખવાનું નથી. તેમણે મને તબલા વગાડતા શીખવાડ્યું, એ વાક્ય સાચું છે, આપણે અહીં લખીશું. તમને મને તબલા વગાડતા શીખવાડે એવું આવે નહીં. તેમણે મારું તબલા વગાડતા શીખવાડ્યું એ પણ વાક્ય યોગ્ય છે નહીં. સાચું વાક્ય તો આપણે એક વખત વાંચીએ એટલે આપણને ખબર પડી જાય. ત્રીજું છે જોઈએ, તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી જઈશું, વ્યવસ્થિત લાગે છે. તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છે, આ પણ વ્યવસ્થિત નથી, આ જીતી ગયા એ ખોટું લાગે છે. તું જોજે આ છેલ્લી ઓવરમાં આપણે જીતી ગયા છું, જીતી ગયા છું કે જીતી ગયા છે, તો પહેલું વાક્ય વ્યવસ્થિત સાચું છે. ચાર નંબર, આ વખતે મેળામાં તું જવાનો છું કે તારો ભાઈ કે જવાનો છે એવું ના આવે. આ વખતે મેળામાં તું જવાનો છે કે તારો ભાઈ, વાક્ય વ્યવસ્થિત છે. આ વખતે મેળામાં તમે જવાના છો કે તારો ભાઈ એ વાક્ય ખોટું છે. તો આ વખતે મેળામાં તું જવાનો છે એ વાક્ય સાચું છે. પછી આટલી નાની અમથી દફતરમાં કેટલી પુસ્તક સમાય, આવું આવે વાક્ય ના આવે. આટલા નાના અમથા દફતરમાં કેટલા પુસ્તક સમાય, વાક્ય વ્યવસ્થિત છે. આટલું નાનું અમથું દફતર કેટલા પુસ્તક સમાય, વાક્ય ખોટું છે. માટે બ નંબરનું વાક્ય આપણું સાચું છે. આ પ્રવૃત્તિઓ માત્ર સમજવાની છે, લખવાની સ્વપોથીમાં છે. બે વાક્ય ભેગા થઈ ગયા છે, એમને છૂટા પાડવાના, એ મેં તમને શીખવાડ્યા હતા. જ્યારે બે વાક્ય ભેગા થયા છે, આડા અવળા છે, તો એને સરખા કરવાના છે. ગઈકાલે ગર્જના જંગલમાં કરતો હતો કે વરસાદ, તો જંગલમાં સિંહ ગર્જના કરે છે. ગઈકાલે વરસાદ આવ્યો હતો. એ જ રીતે આપણે દરેક બધા વાક્ય જોવાના છીએ. તો શું છે, ગયા અમે રોજ વર્ષે સાંજે રમીએ, અમે ખોખોની મેચ જીત્યા હતા. અમે રોજ સાંજે રમીએ છીએ, ગયા વર્ષે અમે ખોખોની મેચ જીત્યા, એમ એ રીતે આપણે આ પાછે વાક્ય જોવાના છે. અને હવે ધમાલ ટાઈમ, પાછું ગીત આવી ગયું આપણું. ચાર ચાર જૂથના કરીને જણાવો અને આપેલી સૂચના અને ગૂંજ તમે કેવી રીતે ઉકેલશો એ તમે પહેલાં વાંચી તપાસો કે લખાણ કશું ખૂટતું અથવા તો ભૂલથી ભરેલું છે કે નહીં. જ્યાં શબ્દ કે અક્ષર ખૂટતો આડાવડા થઈ ગયા ત્યાં તમે સુધારો કરી લો. તમે પાંચ મિત્રો ક્રિકેટ રમો છો પણ એક જણ બેટિંગ કરે છે,
બીજા બોલિંગ કરે છે અને બાકીના ત્રણ ફિલ્ડિંગ કરે છે. એક પછી એક અમે બધા ખેલાડી બેટિંગ પણ કરી છે અને બોલિંગ પણ કરે છે. તો આ બધું છે એ પરીક્ષા લગતી નથી કે આપણા અભ્યાસમાં ખાલી તમારી રમૂજી ખાતર છે. તો આના આમાં કંઈ સમજવા જેવું છે નહીં. વધુમાં વધુ એક જ ઓવર આવશે તેવો નિયમ બધાનો દાવ, વધુમાં વધુ એક ઓવરમાં બેટિંગ કરવાનો નિયમ, ત્રીજા ક્રમે રમવા આવેલા મિત્ર પહેલા બોલ પર આઉટ થઈ એણે હટ પકડી કે એક ઓવર બેટિંગ કરવા તો જ ફિલ્ડિંગ ભરવું. હવે શું કરશો? આમાં અમુક જગ્યાએ શબ્દો કપાઈ ગયા છે. જે ત્રીજા ક્રમે રમવા આવેલા મિત્ર પહેલા બોલ પર આઉટ થઈ ગયો એણે હટ કરી કે એક ઓવર બોલિંગ કરવા દો જ તો હું ફિલ્ડિંગ ભરું. એ રીતે અમુક શબ્દો કપાઈ ગયેલા છે. પરીક્ષા લક્ષી આવું હોતું પૂછાતું નથી. તો આગળ જોઈએ તમારી શાળામાં કબડ્ડીની ટીમ તાલુકામાં રમવા જવાની છે. બાર ખેલાડીએ જવાનું છે. ખેલાડી એટલું આવે ખેલાડી જવાના છે, તો અહીંયા આપણે એ લખીએ બરાબર એ રીતે. એક સાહેબે એમ કહ્યું કે ધોરણ 3, 4, 5માંથી 3-3 ખેલાડી લઈ જઈએ. બીજા સાહેબે કહ્યું કે 3 થી 5 સુધી સારું રમતા હોય એવા 12 ખેલાડી લઈ જઈએ. આચાર્યશ્રીએ કહ્યું કે બાળકોને પૂછીને નક્કી કરો. તમે નક્કી કરીને આચાર્યશ્રીને શું કહેશો? આજો બસ ખાલી આમાં આપણો એ શબ્દ ખૂટતો હતો એ રીતે છે. ગુજરાતીની એકમ કસોટી તમારા મિત્રના વધુ ગુણ હતા. પાછળની તમને ખબર પડી કે મિત્રએ કોઈ બીજામાંથી જોઈને જવાબ લખ્યો છે. હવે તમને ખબર પડી એ મિત્ર એ રીતે અહીં ખૂટતા હોય એ શબ્દ આપણે લખવાના છે. પરીક્ષામાં આવું પૂછાતું નથી. હવે આગળ જોઈએ. ચાલો હસીએ. હસવું છે તો હસો, કોની રાહ જુઓ છો? બરાબર, હવે લગભગ સરખા જે આપણા મહત્ત્વના છે. છાંડી જવું તે જગ્યાએ છોડી દેવું. વેરી તો દુશ્મન, વળાવ્યો તો મોકલ્યો, નિશ્ચય તો નક્કી, કાળ ખૂટવો મૃત્યુ નજીક હોવું, શીર શા માટે જુગટું જુગાર, શરત કોડ મનની ઈચ્છા, કોડીલો મનમાં બહુ ઈચ્છાઓ હોય તેવો, કોડામણો મનમાં બહુ ઈચ્છાઓ હોય તેવો. અળખામણો ન ગમતો હોય અપ્રિય. અમે નંબર કેમ આપ્યા છે? જ્યારે લેસનમાં આપું ત્યારે તમને ખબર છે ને કેવી રીતના લખીએ છીએ. એટલે દોર્યો એટલે ગળામાં પહેરવાનું એક ઘરેણું. 13 નંબર શાનો છે? છાનું. તો સંતાડીને છૂપી રીતે. કાજે એટલે માટે. ચરણ તો પગ. આ ચરણ ચાપવા તો પગ દબાવવા. બળવંત તો શક્તિશાળી. નાથવું તો કાબૂમાં કરવું, હરાવવું. સહસ્ત્ર તો 1000. ફેણ ફૂંફવી તો ફૂંફાડા મારવા. વિલાપ રુદન, રડવું તે રડીએ એ. વિનવવું વિનંતી કરવી, કગરવું પ્લીઝ પ્લીઝ કરીએ તે. કંથ તો પતિ. અપરાધી ગુનેગાર. શગ તો શંકુ આકારની ઢગલી. અહીં થાળીમાં ભરેલા મોતીઓની ઢગલી આપ્યા હતા ને જ્યારે નાગને નાથવા ગયા હતા કૃષ્ણ ભગવાન ત્યારે. તો અહીં વાલા વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ નવ ચોપડીમાં પૂરો થાય છે. ભાગ એકમાં એક કવિતા લખી, ભાગ બેમાં પણ બીજી કવિતા લખી નાગ અને નાગના દમણ વિશે. હવે ભાગ ત્રણનું લેસન લઈ લઈએ. આમાં તમને ખબર છે કે હું ભાગ 3 ચોપડીનું કંઈ પણ લખવા આપતી નથી, માત્ર કવિતાઓ બે અને લગભગ સરખા શબ્દ. મેં જે ત્યારે ઓફલાઈન હતા ત્યારે મેં તમને શીખવાડેલું હતું કે આપણું શું લેસન હોય છે. બે કવિતાઓ જે પાઠમાં આવતી હોય એ બે કવિતાઓ લખવાની અને લગભગ સરખા શબ્દો જ લખવાના. આ કેટલા છે? અલગ અલગ એક એક લીટીમાં લખવાના, એક સાથે ફકરો કરીને લખવાના નથી. કેટલા છે? લગભગ 25 જેવા શબ્દો છે. તો આ 25 એ 25 શબ્દ સરસ અને સુંદર તમારી નોટમાં લખવાનું. તો નોટમાં અત્યાર સુધીનું આપણું કેટલું લેસન થયું? ધમ્મા ચકડીવાળી કવિતા ભાગ 3
ત્રણે ભાગ ચલાવ્યા એમાં આપણું કેટલું લેસન થયું, એક વખત ફરી જોઈ લો જે લોકોએ ન જોયું હોય ત્યારે. ભાગ એકનું આ લેસન છે આટલા સુધી. આ પહેલું ભાગ એકનું લેસન હતું અને ભાગ બેમાં આપણે આ નાગ દમનવાળી કવિતા લખવાની કીધી હતી, ભાગ બેનું પણ આ લેસન હતું. અને આજે જ્યારે પાઠ પૂરો થયો ત્યારે આપણું ભાગ ત્રણનું લેસન લગભગ સરખા શબ્દો, લગભગ આ સરખા શબ્દો અહીં સુધીનું દરેક કે તમારી નોટમાં પાઠ નવ નવા પેજે લખી અને સરસ રીતે ત્રણેય ભાગો ભેગા કરી અને લખવાના છે. હવે મળીશું સ્વાપોથીના લેક્ચરો સમજાવીશ એમાં મળીએ. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું આગળના લેક્ચર દરમિયાન.